नमस्कार, नर्मदा समाचार मा आपनु स्वागत छे। सौ प्रथम जोईशु आज ना मुख्य समाचार। भरूच अंकलेश्वर जुना नेशनल हाईवे ऊपर गडखोल पाटिया थी नर्मदा मैया ब्रिज सुधी नो विस्तार अकस्मात जोन बन्यो। वरसता वरसाद वच्चे बे एसटी बसो, बाइक अने अन्य पांच थी वधु वाहनों ने अकस्मात नड्यो। अंकलेश्वर थी बाहर देशों मा एक्सपोर्ट करती निरंजन लेबोरेटरी मा आग। बाजुमा आवेला खुला प्लॉट मा लागेली आगे कंपनी मा रहेला फाइबर रेनफोर्स पॉलीमर्स ने चपेट मा लीधु। मंदीना लीधे काम बंद होय कोई जानहानि नहीं। घटना समय 1012 जेटला कामदारो सुरक्षित। भरूच मा मॉनसून एक्टिविटी हेठळ हळवा झापटा। शनि अने रविवारे छूटा छवाया वरसादनी वकी। भरूच पालिका द्वारा रस्ताना चार कामनुं 40 लाखनुं पेमेंट न चूकवाता कॉन्ट्राक्टरना पालिकामां अनशन। झगड़िया जीआईडीसी फायरिंग अने तोड़फोड़मां मुख्य आरोपीना सुपरवाइजरना जामीन कोर्टे फगाव्या। भरूच अंकलेश्वर जूना नेशनल हाईवे ऊपर एसटी बसनी 40 किलोमीटरनी लिमिट बांधी होवा छतां बे एसटी बसो सहित 7 वाहनों वच्चे अकस्मात सर्जाता बस चालक सहित बे ने इजाओ पहोंची हती। भरूच अंकलेश्वर जूना नेशनल हाईवे ऊपर एसटी बसनी 40 किलोमीटरनी लिमिट बांधी होवा छतां बे एसटी बसो सहित 7 वाहनों वच्चे अकस्मात सर्जाता बस चालक सहित बे ने इजाओ पहोंची हती। भरूच एसटी विभाग द्वारा भरूच अंकलेश्वर जूना नेशनल हाईवे ऊपर अकस्मातनी अवारनवार घटनाने पगले 40 किलोमीटरनी स्पीड लिमिट बांधी छे, जे माटे एसटी विभागे मॉनिटरिंग टीमो बनावी हती। परंतु आ मार्ग एसटी बस चालको माटे अकस्मातनो झोन बनी गयो होय તે ફરી આજ રોજ સવારના અરસામાં એસટી બસ નંબર GJ18Z5284 ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે છાપડા પાટિયાથી વળાંક પાસેની પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન વરસાદી માહોલમાં પાછળથી પૂરપાટ ઝડપે દસી આવેલ એસટીની વોલ્વો બસના ચાલકે આગળ ચાલતી બસને ટક્કર મારતા તે માર્ગની વચ્ચેના ડિવાઈડર પરના વીજ પોલ સાથે ભટકાતા બસ માર્ગ ઉપર ક્રોસ થઈ જતા અન્ય એક ઇકો કાર અને બાઇક પણ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક બસ ચાલક સહિત મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક 108 સેવાની મદદ વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો આવી જ રીતે ભૂત મામાની ડેરી પાસે સ્વિફ્ટ કાર ચાલકે ઇકો કારને ટક્કર પાછળથી આવતી અન્ય 3 ગાડીઓ પણ ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કોઈને ઇજાઓ પહોંચી ન હતી, પરંતુ વાહનોને નુકસાન થવા પામ્યું હતું। જ્યારે બીજા બનાવમાં વાહન ચાલક વરસાદી માહોલમાં બ્રેક કરવા જતા ગાડી માર્ગની બાજુમાં ખેંચાઈ જતી ઉતરી પડી હતી। જો કે તમામ અકસ્માતની ઘટનામાં 2 લોકોને ઇજાઓ પહોંચી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના 15 દિવસમાં 10થી વધુ બસને અકસ્માત નડ્યો છે। આ અકસ્માતો વરસાદ પડવાના કારણે રોડ ચીકણો બને ત્યારે જ બનતા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી નિરંજન લેબોરેટરી કંપનીને બાજુમાં ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે ચપેટમાં લેતા 60 ફાયર ફાઈટરોએ 1 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયલ પેન્ટ્સ ચોકડી નજીક 14 વર્ષથી નિરંજન લેબોરેટરી કાર્યરત છે। કંપની ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ, ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરવા સાથે બહાર દેશોમાં નિકાસ કરે છે। જો કે છેલ્લા 15 દિવસથી મંદીના કારણે કંપનીમાં કામકાજ બંધ છે। ગુરુવારે બપોરે 12:15ના અરસામાં કંપનીમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા 12 જેટલા કામદારો સલામત બહાર આવી ગયા હતા। અંકલેશ્વર ડીપીએમસી પાનોલી અને અન્ય કંપનીના 7 ફાયર ફાઈટરોએ દોડી આવી 1 કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। પોલીસ અને જીપીસીબી સાથે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફ્ટી વિભાગની ટીમ પણ દોડી આવી હતી। પ્રાથમિક તપાસમાં નિરંજન લેબોરેટરી બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે કંપનીને ચપેટમાં લીધી હોવાનું સામે આવ્યું છે। કંપનીમાં રહેલ ફાઈબર રેઇનફોર્સ પોલીસમર્સ FRPના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને ઝડપ કંપનીમાં રહેલ ફાઈબર રેઇનફોર્સ પોલીસમર્સ FRPના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને ઝડપભેર પ્રસરી હોવાનું બહાર આવ્યું છે। ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે કંપનીએ લપેટમાં લીધી હોવા અંગે તથ્ય સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ચકાસી રહ્યું છે। ભરૂચ શહેર અને જિલ્લામાં ગુરુવારે તડકા છાયડા વચ્ચે માત્ર ઝાપટા વરસ્યા હતા। બિપોરજોય વાવાઝોડા 12 જૂન મહિનો અંત તરફ આવવા છતાં હજી વિધિવત ચોમાસાએ આગમન કર્યું નથી। હાલ મોનસૂન એક્ટિવિટી હેઠળ માત્ર વાદળો છવાવા સાથે હલકા ઝાપટા વરસી રહ્યા છે। ગુરુવારે પણ શહેર અને જિલ્લામાં હળવા ઝાપટા વરસ્યા હતા। હાંસોટ તાલુકામાં 2 મિલીમીટર અને અંકલેશ્વરમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આગામી શનિ અને રવિવારે ભરૂચ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી મોસમ વિભાગે જારી કરી છે। ભરૂચ પાલિકા સામે 4 કામના બાકી 40 લાખ માટે ભગીરથ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર તંબુતાળી અનશન પર ઉતર્યા છે। ભરૂચ નગરપાલિકાના રોડ, પેવર બ્લોક સહિતના કામો માટે ટેન્ડર પ્રક્રિયાથી ભગીરથ કન્સ્ટ્રક્શનના ગિરધરભાઈ ઝાલાએ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો।
શહેરના વિવિધ વોર્ડમાં રસ્તા અને પેવર બ્લોકના ચાર કામો પૂર્ણ કરી દેવાયા હતા। આ કામો પૂર્ણ કરીએ અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટરના કહેવા મુજબ 1.5 વર્ષનો સમય થવા છતાં પાલિકાએ 40 લાખ ઉપરાંતનું પેમેન્ટ અટકાવી રાખ્યું છે। બાકીનું કામ પૂર્ણ કરશો તો જ પેમેન્ટનું ચૂકવણું કરવાની તાકીદ કરાઈ છે। જે સામે કોન્ટ્રાક્ટર જ્યાં સુધી પેમેન્ટ નહીં ચૂકવાય ત્યાં સુધી પાલિકા કચેરીમાં અનશન પર ઉતરી ગયા છે। કોન્ટ્રાક્ટરના કહેવા મુજબ કસતના રૂપિયા 19 લાખ, વોર્ડ નંબર 5ના પરમાર ફળિયાના 3.5 લાખ, ફુરજા જેટીના 5 લાખ અને મારુતિનગરના 13 લાખ પાલિકાએ ચૂકવ્યા નથી। કામ કરાવ્યા બાદ હવે ગ્રાન્ટ આવતા પેમેન્ટ ચૂકવાશે તેમ પાલિકા કહી રહી છે। મારા બાકી પેમેન્ટ પૈસા આપતા નથી, છેલ્લા 1.5 વર્ષથી લઈને આજ દિવસ સુધીના લગભગ 40 લાખ જેવા પૈસા બાકી છે। એ કારણે હું અનશન ઉપર બેઠેલો આજે। કસક સર્કલના 19 લાખ રૂપિયા છે, પરમાર ફર્યું વોર્ડ નંબર 5ના 3.5 લાખ જેવા, ફુરજા જેટી વોર્ડ નંબર 10 એના 5 લાખ જેવા અને મારુતિનગર વોર્ડ નંબર લગભગ 10 કે 11 છે એના છે 13 લાખ। નહીં મળે તો હું આ મારા શરીર જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી હું આ રીતે આંદોલન કરીશ। બીજી તરફ પાલિકા મુખ્ય અધિકારી દશરથસિંહ ગોહિલ માત્ર 18 લાખ બાકી હોવાનું તેમજ કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડ્યું હોવાનું કહ્યું છે, જે અંગે તેને કામ ચાલુ કરવા 4-5 વખત નોટિસ અપાઈ છે। 4 હપ્તે ગ્રાન્ટ આવે તેમ કામોમાં પેમેન્ટ અપાશે। ભગીરથ કન્સ્ટ્રક્શન દ્વારા અહીંયા નગરપાલિકાના કામો હાથ ધરવામાં આવેલા હતા, જે પૈકી કસકનું કામ જે છે એમાં એણે બ્લોકનું કામ કરેલું છે, ડ્રેનેજનું કામ અધૂરું મૂકી દીધેલું છે। એ સારી રીતે જાણે છે કે જે જે કામો નગરપાલિકાના કરવામાં આવે છે એમાં 4 હપ્તે ગ્રાન્ટ જુદી જુદી રીતે મંગાવવાની હોય છે અને જેમ જેમ ગ્રાન્ટ આવે એમ ચૂકવણું થતું હોય છે, એટલે એની ગ્રાન્ટની માગણી કરેલી છે આવશે ત્યારે એને ચૂકવી આપવામાં આવશે। તેમજ એને એ પણ સૂચના આપી હતી કે તમે કામ તાત્કાલિક ચાલુ કરો, એથી લેખિત એને નોટિસ પણ આપવામાં આવેલી છે 3-4 વખત। એ નોટિસનો એમણે જવાબ પણ નથી આપેલો અને કોઈ પણ કામ ચાલુ નથી કરતા એના કારણે એમનું પેમેન્ટ અટકેલું, એમની 18 લાખ જેવી રકમ બાકી છે। ઝઘડિયા જીઆઈડીસીમાં કરોડોનો કંપની કોન્ટ્રાક્ટ માટે આડેધડ ફાયરિંગ અને 20 વાહનોની તોડફોડમાં મુખ્ય આરોપીના સુપરવાઇઝરે મૂકેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે। ઝઘડિયા જીઆઈડીસીની આરટી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે 3 જૂને કરોડોનો કંપની કોન્ટ્રાક્ટ મુદ્દે એક જૂથે બીજા જૂથ સામે 10 રાઉન્ડ ગોળીબાર અને 20થી વધુ વાહનોની તોડફોડ કરી હતી। ગંભીર ઘટનામાં પોલીસે એફઆઈઆર દાખલ કરી મુખ્ય આરોપી એવા જયમીન પટેલ સહિત 22ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા સાથે પિસ્તોલ, 5 કાર સહિતના હથિયારો કબજે કર્યા હતા। આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા। દરમિયાન આરોપી ધવલ પટોડિયાએ જામીન અરજી મૂકી હતી। આરોપી ધવલ ગોપાલભાઈ પાટોડિયાની જામીન અરજી અંગે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ આરોપીઓએ આતંક ફેલાવી ઔદ્યોગિક વિકાસ રૂંધવાનું કાવતરું ઘડ્યું હોવાની દલીલ કરી હતી। વધુમાં મુખ્ય આરોપી જયમીન પટેલનો સુપરવાઇઝર એવો ધવલની ઘટના સમયે સ્થળ પર હાજરી હતી, જેના મોબાઈલમાંથી વાંધાજનક વાતચીતની ક્લિપ મળી આવી છે, જેની તપાસની જરૂર હોવાની દલીલ કરાઈ હતી। સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી। ભરૂચના સિટી સર્વે કચેરી તરફના રોડ ઉપર પાણીની લાઈન લીકેજ થતા પાણીનો બગાડ થઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી ભરૂચના સિવાશ્રમ રોડ ઉપર સ્થાનિકો અને વાહન ચાલકો ચોમાસાની સીઝનમાં રાહત મળે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા પેવર બ્લોક માર્ગ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગુરુવારે સિટી સર્વે કચેરી તરફના રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા માર્ગ ઉપર મયુરી શોરૂમની સામે પાણીનો બગાડ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે। નેત્રમ તાલુકાના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની 50મી શાખાનું આજરોજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નેત્રમ તાલુકાના ચાસવડ ગામ સ્થિત દૂધ મંડળીના કમ્પાઉન્ડ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની શાખા શરૂ કરવા ડેરીના ચેરમેન કવિ વસાવા દ્વારા રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક ચેરમેન અરુણસિંહ રણા દ્વારા રિઝર્વ બેંકમાંથી પરમિશન મેળવી હતી અને નેત્રમ તાલુકાના ચાસવડ ખાતે આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની 50મી શાખાનું ઢોલ નગારા સાથે સાંસદ મનસુખ વસાવા અને ચેરમેન અરુણસિંહ રાણાના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા અને આમંત્રિતો તેમજ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચાસવડ ડેરીના પ્રમુખ તરીકે દરેક સભાસદ ભાઈ બહેને બહેનોને જે અગવડ પડતી હતી પગાર બાબતે એ બાબતે, તો આજથી 1.5 વર્ષ પહેલાં અરુણસિંહ રાણા સાહેબને આ બાબતે ચર્ચા કરી અને ભરૂચ જિલ્લાની અંદર
आ 50મી શાખાનું ઉદ્ઘાટન આજે ચાસવડ મુકામે રાખવામાં આવ્યું છે, તો આશા રાખું છું કે આ બાબતે પણ અરુણસિંહ રાણા સાહેબ હજુ વધુ અમને સહકાર આપે અને આવનાર દિવસોની અંદર જે સભાસદ ભાઈઓ ભાઈઓ બહેનોનું જે પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ કરવા માટે પણ હું તત્પર રહીશ. કાસવડ ડેરી આ વિસ્તારની અંદર ખૂબ કાર્યરત છે. અરુણસિંહજી ચેરમેન ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે જે વાત કરી તે મુજબ કાસવડ ડેરીના ચેરમેન ને એમની કમિટીએ અહીંયા ડિસ્ટ્રિક્ટ બેન્કની શાખા ખુલે એ માટે એમને અપીલ કરી હતી અને એને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે આજે 50મી શાખા અહીંયા ચાસોડ માટે ખોલવામાં આવી છે. હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. નેત્રંગ તાલુકો ચાસોડ ગામ ઉપર આજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 50મી શાખાનું આજે ખુલી રહેલી છે ત્યારે ચાસોડ ગામ દૂધ ત્યાંની દૂધ મંડળી ભરૂચ જિલ્લામાં સૌથી જૂની દૂધ દ્વારા ડેરી ચાસોડ ગામે શરૂઆત થઈ હતી. આજે ચાસોડ ગામના લોકોને 40,000 જેટલા સભાસદો છે અને એમને લેવડદેવડ કરવામાં કોઈ મુશ્કેલી ના અનુભવે એટલે ચાસોડના ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રીની લાગણી હતી કે અમારા ચાસોડ ગામમાં તમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક ખોલો. આજે મને આનંદ છે કે રિઝર્વ બેન્કે આ મંજૂરી મને મળી અને આજે ચાસોડ ગામે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 50મી શાખાનું આજે ઉદ્ઘાટન કરીએ છીએ, અમને આનંદ છે. ભરૂચની વીસીટી ગર્લ્સ કેમ્પસ ખાતે અમેરિકન ઇસ્ટ કોસ્ટ યુનિવર્સિટીથી તબીબની પદવી મેળવનાર ડોક્ટર ફારૂક પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ કેમ્પસ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અમેરિકન ઇસ્ટ કોસ્ટ યુનિવર્સિટી તરફથી ડોક્ટરની પદવી મેળવનાર કેપી ગ્રુપના એમડી ડોક્ટર ફારૂકભાઈ પટેલનું પ્રમાણપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો ઇનાયતભાઈ કોઠીવાલા અને શાળાના શિક્ષકો તેમજ સ્ટાફના કર્મચારીઓનું પણ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુન્સી ટ્રસ્ટના ચેરમેન અયુબ અફુજી, મુન્સી ટ્રસ્ટના ટ્રસ્ટી નિસાર પટેલ, વીસીટી કેમ્પસના ટ્રસ્ટી દિલાવર દસાનવાલા, જનાબ ઇબ્રાહીમભાઈ બસા, ઇબ્રાહીમ મનિયાર, અબ્દુલ રૌફભાઈ મનિયાર અને પ્રોફેસર ઉસ્માન પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન પટેલ તેમજ ઇવેન્ટ કોઓર્ડિનેટર મહેફુજાબેન સહિત આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. પુષ્પમ ગ્રુપ દ્વારા નારી સંરક્ષણ ગૃહ ખાતે બાળકીઓને ભોજન પીરસાવવામાં આવ્યું હતું. દર મહિનામાં પુષ્પમ ગ્રુપ અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદો અને સંસ્થાઓમાં રહેતા બાળકો સહિત જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે, જેના ભાગરૂપે નારી સંરક્ષણ ગૃહ ખાતે આશ્રય લેતી બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુષ્પમ ગ્રુપના હેમંત શાહ, રમેશ જાદવ, હરીશભાઈ વ્યાસ અને સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે યુવાનોના ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નિપજ્યા હતા. ભરૂચ તાલુકાના નવાતવરા ગામની નવી વસાહતમાં રહેતો 22 વર્ષીય કનુ ભગુભાઈ વસાવા તેના શાળાની બાઇક નંબર GJ16 DJ5767 લઈ 20મી જૂનના રોજ સાંજના સમયે અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ ટોલ પ્લાઝાથી મુલક ચોકડી વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે કનુ વસાવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે નેત્રંગ તાલુકાના મેરિયાણા ગામની કારી કંપનીમાં રહેતા 40 વર્ષીય અરવિંદ રમણભાઈ વસાવા ગતરોજ સવારે પોતાના ઘરેથી નેત્રંગ ખાતે હીરા ઘસવા માટે નીકળ્યા હતા. જેઓ બાઇક નંબર GJ16 CR0093 લઈ નેત્રંગ રાજપારડી માર્ગ ઉપર કુબેર ભંડારી મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇક નંબર GJ16 CJ8107ના ચાલકે અરવિંદ વસાવાની બાઇક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અરવિંદભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જેનું માર્ગમાં જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર શૌચાલયની બાજુમાં સુઈ ગયેલ સફાઈ કામદારના 10,000નો મોબાઈલ સેરવી ગઠ્યો ફરાર થઈ ગયો હતો. મૂળ દિલ્હી અને હાલ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર શૌચાલય ખાતે રહેતો જયપ્રકાશ યમુના પ્રકાશ યાદવ ગત તારીખ 17મી જૂનના રોજ શૌચાલયની બાજુમાં આવેલ ઓટલા ઉપર સુઈ ગયા હતા. તે દરમિયાન તેઓના શર્ટના ખિસ્સામાં રહેલ 10,000નો મોબાઈલ ફોનની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ચોરી અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન થી ધીમી ગતિએ પસાર થતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન માંથી મુસાફર ના હાથમાં રહેલ 25,000 ના મોબાઈલ ની ચીલ ઝડપ કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો. ભરૂચ ના વડેલા ગામ ના દરવાજા ફળિયા માં રહેતા મયુર રમેશ રાવળ અને તેઓના પત્ની ભરૂચ થી સુરત જવા માટે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન માં સવાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન થી ધીમી ગતિએ પસાર થતી હતી. તે સમયે ટ્રેન ની બાજુમાં ઉભેલ અજાણ્યો ગઠિયો મુસાફર મયુરભાઈ ના હાથમાં રહેલ 25,000 નો મોબાઈલ ફોન ઝડપી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડેસન્ટ હોટલ સામેથી મોપેડ ઉપર વિદેશી દારૂ નો જથ્થો લઈ જતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે પરથી 3 ઇસમો ડીઓ મોપેડ નંબર GJ16DE5930 ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થવાના છે. જેવી બાતમીના આધારે ડિસન્ટ હોટલ સામે વચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 8 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 4,000 થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વરની સાકાર સોસાયટીમાં રહેતો દીપક પવન સુરેખા, અક્ષય તાનાજી સિંદે અને વૈભવ દિનેશ ભાનુશાલીએ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ સામે ઘરની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરી અજાણ્યા 3 ઇસમો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ સામે રહેતા હિરેન માધવજી દેવાણીએ ગત તારીખ 18 જૂનના રોજ પોતાની બાઇક નંબર GJ16DB5990 પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી. તે દરમિયાન મધરાતે 3 કલાકે વાહન ચોરો તેઓની 70,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી થતા હિરેન દેવાણીએ તપાસ કરતા સામેની સ્કૂલના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં તેઓના બાજુમાં રહેતા સંજયભાઈનો ત્યાં ચોરી કરવા ઘૂસેલા 3 ઇસમો હિરેનભાઈની બાઇક ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ગઢખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો વિસ્તાર અકસ્માત ઝોન બન્યો. વરસતા વરસાદ વચ્ચે 2 એસટી બસો, બાઇક અને અન્ય 5 થી વધુ વાહનોને અકસ્માત નડ્યો. અંકલેશ્વરથી 12 દેશોમાં એક્સપોર્ટ કરતી નિરંજન લેબોરેટરીમાં આગ. બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે કંપનીમાં રહેલા ફાઈબર રેઇનફોર્સ પોલિમર્સને ચપેટમાં લીધું. મંદીના લીધે કામ બંધ હોય કોઈ જાનહાનિ નહીં. ઘટના સમયે 1012 જેટલા કામદારો સુરક્ષિત. ભરૂચમાં મોનસૂન એક્ટિવિટી હેઠળ હળવા ઝાપટા. શનિ અને રવિવારે છૂટાછવાયા વરસાદની વકી. ભરૂચ પાલિકા દ્વારા રસ્તાના 4 કામનું 40 લાખનું પેમેન્ટ ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરના પાલિકામાં અનશન. ઝઘડિયા જીઆઈડીસી ફાયરિંગ અને તોડફોડમાં મુખ્ય આરોપીના સુપરવાઇઝરના જામીન કોર્ટે ફગાવ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.